સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરથી. તો બનાસકાંઠાના રાગણીના કુડા ગામે ચાર લોકોની હત્યાનો જે મામલો છે, વધુ એક ખુલાસો સામે થયો છે. પોલીસે દિવાલ પર લખેલા નામના શકમંદોની પૂછપરછ કરી હતી, જેમાં તે વ્યક્તિઓએ મૃતક પરિવારને વ્યાજે પૈસા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. તો બે ડીવાયએસપી સહિતના પોલીસના કાફલાએ સ્પેશિયલ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ સુધી આ હત્યાકાંડમાં કોઈ પણ કડી નથી મળી. અમદાવાદમાં સારવાર લઈ રહેલા પિતાને ભાન આવ્યા બાદ પોલીસ તેમની પૂછપરછ કરશે. બાળ મૃતક પરિવારને વ્યાજે રૂપિયા આપ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. હજુ સુધી આ હત્યાકાંડ મામલે પોલીસે કોઈ પણ પુરાવા નથી મળ્યા. લાખણીમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. બનાસકાંઠાના લાખણીના કુંડા ગામમાં ચાર લોકોની હત્યાનો જે મામલો હતો, દિવાલ પર લખેલા નામવાળા શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૃતક પરિવારને વ્યાજે રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. હજુ સુધી આ હત્યાકાંડ મામલે પોલીસે કોઈ પુરાવા નથી મળ્યા. ત્રણ લોકોની હત્યા અગાઉ થઈ ચૂકી છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ શાહ. અલ્કેશ, જણાવશો જે રીતે બનાસકાંઠાના લાખણીના કુંડા ગામમાં ચાર લોકોની હત્યાના મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? જી જીગર, બે દિવસ પહેલા લાખણીના કુડા ગામે ચાર લોકોની નિર્મય હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં બે પુત્રો, એક પુત્રી અને એક માતાની હત્યા થઈ હતી. તો ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જે પિતા હતા તે પિતા મળ્યા હતા અને તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ચૌધરી સમાજમાં રોષ ભભકી ઉઠતા પોલીસે આ બાબતે એસઆઈટીની રચના કરી હતી. બે ડીવાયપી સહિત પોલીસની સ્પેશિયલ ટીમ આ તમામ મામલે હાલ તપાસ કરી રહી છે. ખાસ કરીને જે દિવાલ પર જે નામ લખ્યા હતા તે વ્યક્તિઓની પોલીસે પૂછપરછ કરી છે અને આ તમામ વ્યક્તિઓએ આ પરિવારને પૈસા આપ્યાનું સામે ખુલી જોયું. હજુ સુધી પોલીસને આ હત્યાકાંડ મામલે કોઈ પણ પ્રકારની કડી મળી નથી, પરંતુ અમદાવાદમાં સારવાર લઈ રહેલા પતિ જે પિતા છે તે ભાનમાં આવશે, ત્યારબાદ પોલીસ તેની પૂછપરછ કરશે અને તેમના નિવેદન બાદ જ મોટો ગસફોટ થાય તેવી પોલીસ આશંકા સેવી રહી છે. જી અલ્કેશ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો હજુ સુધી આ હત્યાકાંડ લઈને કોઈ મોટી વાત સામે નથી આવી, પરંતુ લાખણીના કુંડા ગામમાં જે ચાર લોકોની હત્યાનો જે મામલો છે તેમાં શકમંદોની પૂછપરછ કરી છે. આ વિષયમાં જે ચાર ડેડબોડી મળી છે અને એના પછી એક વ્યક્તિ જે ભાનમાં નહોતો એમને અત્યારે અમદાવાદ સિવિલમાં એડમિટ કર્યા છે અને અત્યારે આઈસીયુમાં છે અને એમના હોશમાં આવવાની પણ પોલીસ રાહ જોઈ રહી છે. આ સમગ્ર વિષયમાં જે દીવાલ ઉપર લખાણ લખેલું છે એને હાથે લઈને જે વ્યક્તિઓના નામ લખ્યા છે એમાં થોડા ઘણા નામ એમના કુટુંબીઓના છે અને થોડા ઘણા નામ ગામના અન્ય નાગરિકોના છે જેમના પાસેથી પૈસા લીધાના મુખ્ય આક્ષેપ છે. એટલે આ પૈસા લીધાના લીધે કોઈ તણાવમાં આવીને તેઓએ આ પગલું ભર્યું છે અથવા તો કોઈ બહારના વ્યક્તિ આવીને એવું કર્યું છે, આ બંને એંગલ ઉપર અત્યારે અમારી જે તપાસ છે ચાલે છે અને અમે એસઆઈટી દ્વારા ગઠન કરી અને એમને એક જ અત્યારે પ્રોમિસ આપ્યું છે કે જે કોઈ તપાસ થશે એ ન્યુટ્રલ થશે અને નિષ્પક્ષ થશે અને જે કોઈ દોષી થશે એમની સામે યોગ્ય કડક પગલાં ભરવામાં આવશે. આગળ વાત કરીએ